ઓલપાડ ગ્રામ પંચાયત બહાર સૂત્રોચ્ચાર કરી રહેલા આ ગરીબ પરિવારોને સરકારે 2010-11માં ગરીબ કલ્યાણ મેળા દરમિયાન આવાસની ફાળવણી કરી હતી, પરંતુ રાજ્ય સરકારે સ્થળનું નિરીક્ષણ કર્યા વગર જ ઓલપાડ તાલુકામાંથી પસાર થતી સેના ખાડીના કિનારે 28 લાભાર્થીઓને મકાન આપી દીધા હતા. સ્થિતિ એવી છે કે દર ચોમાસામાં સેના ખાડીનું પાણી આ આવાસોમાં ફરી વળે છે અને પરિવારોને ઘર વખરી છોડીને ભાગવું પડે છે. અહીં નથી લાઇટની સુવિધા કે નથી રહેવાલાયક કોઈ પ્રાથમિક સુવિધા. તમે રહેવા જાવ કે એવા અમે કઈ છોકરા લઈને રહેવા જઈએ? અમે તો અહીંયા ઘર જવાના નહીં. તો પાણી દુનિયાનું આવે તો કેવી રીતના રહેવાના? તે લાઇટ ના મળે, પાણી ના મળે, કેવી રીતના રહેવાનું? જ્યારે આ અંગે લાભાર્થીઓએ પંચાયતને રજૂઆત કરી તો તેમને સહાનુભૂતિ આપવાને બદલે ઓલપાડ પંચાયતે ત્યાં જ રહેવા નોટિસ આપી દીધી. તો પોતાની રજૂઆત લઈને આ અસરગ્રસ્તો જિલ્લા અધિકારી પાસે પહોંચ્યા તો આ અધિકારીઓ સકારાત્મક અભિગમ અપનાવવાના બદલે એકબીજા પર દોષનો ટોપલો ઢોળી દીધો. આવનારા દિવસોમાં તલાટીની પાસે અને ગ્રામ પંચાયતના વહીવટકર સાથે વાત કરીને હાલની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનું પંચનામું રિપોર્ટ કરીને એને યોગ્ય રીતે બનાવીને એ લાભાર્થીઓને જો એવું લાગશે તો 100% એ લાભાર્થીઓ ત્યાં રહેવા જશે એ પ્રકારનું વચન આપીને આજે એમની રજૂઆત કરી છે. અસરગ્રસ્તોનો રોષ જોઈ તલાટીએ તેમને સારા આવાસ અને સુવિધાની ખાતરી આપતા હાલ તો મામલો ઠારે પડ્યો છે. સુરતથી કિરણસિંહ ગોહિલ, VTV News.